તો નમસ્કાર મિત્રો, અક્ષિત એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કે પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારનો અભ્યાસ કરતા હતા, તેમાં આપણે અગાઉ કે એસિડની ધાતુ સાથે, આ ઉપરાંત બેઝની ધાતુ સાથે, એસિડની ધાતુના કાર્બોનેટ, ધાતુના બાયકાર્બોનેટ, એ જ રીતે બેઝની પ્રોસેસ જોઈ. આજે આપણે નવો જ પ્રશ્ન છે તેનો અભ્યાસ કરવાનો છે કે એસિડ જેટલા પણ છે, એક્સ વાય ઝેડ કોઈ બી લઈ લો, હાઇડ્રોક્લોરિક, મન સલ્ફ્યુરિક, બરાબર, નાઇટ્રિક, તે અને જેટલા પણ બેઝ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એક્સ વાય ઝેડ, તો આ એસિડ અને બેઝ છે તેની અંદર શું સમાનતા હોય છે, કે મારે એસિડ છે તો તે અને બેઝ છે તો બેમાં એક કોમન વસ્તુ શું, એટલે કે શું સમાનતા હોય છે, તો આ પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. તો એક સિમ્પલ પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. શરૂઆત કરું છું કે કેટલાક મારે જે દ્રાવણો જોઈએ છે તેના નામ લખું છું. પહેલું છે ગ્લુકોઝ, બરાબર. પછી ત્યારબાદ છે મિત્રો કે આલ્કોહોલ, ત્યારબાદ લખું છું એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, અને આ ઉપરાંત હજુ એક લખું છું તે છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ. આ બધા જ દ્રાવણો લખી દીધા. હવે તેના અણુસૂત્ર લખવા હોય તો ગ્લુકોઝ નું થાય C6H12O6, 6 × 6 એમ યાદ રાખવાનું, CHO 6 × 6. આલ્કોહોલ નું લખું ઇથેનોલ નું, ઇથેનમાં બે કાર્બન ના અણુ હોય કે CH3 CH2OH, યાદ રાખવાનું છે અત્યારે ખાલી. ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, અને સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, દ્રાવણ લખાઈ ગયા. હવે પ્રવૃત્તિમાં શું કરવાનું છે, સિમ્પલ મિત્રો યાદ રાખજો કે સૌ પ્રથમ એક બીકર લેવાનું છે, ચાલો બીકર લઈ લીધું. બીકર છે, બીકર કેટલા એમએલ, તો કે 100 ml નું, 100 ml નું બીકર. તેની અંદર એક મિત્રો યાદ રાખે બૂચ મૂકવાનું છે બીકરની અંદર, અને બૂચ છે તો બૂચની અંદર મારે બે ખીલીઓ કૂતાડવાની છે, એક અને આ બે, લખી નાખું કે આ બૂચ અને આ છે ખીલી. હવે આ ખીલીઓ છે તો તેની સાથે એક મેં બે તારને જોડેલા છે, અને આ તાર સાથે મેં 6 વોલ્ટની બેટરી છે તેને જોડેલી છે. કેટલા વોલ્ટની? 6 વોલ્ટની, યાદ રાખજો 6 વોલ્ટની. અને આ બેટરી છે તેની સાથે મેં એક બલ્બ જોડેલો છે, બરાબર, અને તેની સાથે એક કળ જોઈન્ટ કરેલી છે. તો આ થઈ ગયો આખે આખો પરિપથ મિત્રો. આ બીકર અત્યાર સુધી ખાલી રાખવાનું છે, આખે આખું મેં આ બધું જોડી દીધું. આ છે કળ, આ છે બલ્બ, અને આ છે બેટરી. હવે શું કરવાનું છે તો એ સાંભળો, કે આ બીકર છે એની અંદર હું HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર, તો તેનું દ્રાવણ નાખીશ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું થશે, તો કે હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીશ, પછી શું કરવાનું છે, કળને હું ચાલુ કરીશ, એટલે શું થશે, જાદુગર થશે, અને શું થશે, તો કે આ બલ્બ છે પ્રકાશિત થઈ જશે. તો શું થશે આ જે પ્રોસેસ છે એમાં, તો કે જે આપણે આ દ્રાવણની અંદર, આ સોરી બીકરની અંદર જે HCl નું દ્રાવણ નાખેલું છે, બરાબર, તો આપણે જ્યારે કે કળ ચાલુ કરીશું એટલે વિદ્યુત વિભાજનની પ્રોસેસ થશે, અને જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું વિભાજન થશે, અને તેનું બે આયનો, એક તો H+ અને બીજો Cl-, આ બે આયનોમાં વિભાજન થશે, અને તેના લીધે જે બેટરી છે, બરાબર, એ ચાર્જ થશે, અને જે આ બલ્બ છે પ્રકાશિત થશે. આ ઉપરાંત એક બીજો એસિડ મિત્રો લો, ઉદાહરણ તરીકે H2SO4,
તેમાં પણ સેમ ચાલુ કરીશ કળ એટલે એમાંથી પણ H+ અને SO4 એટલે કે સલ્ફેટ આયન મુક્ત થશે અહીંયા હાઇડ્રોજન આયન બે મુક્ત થશે બરાબર H2 છે એટલે અને છેલ્લે બલ્બ શું થશે પ્રકાશિત થશે હવે બીજું કે આ ઉપરાંત બીજા પણ બે છે ગ્લુકોઝ અને આલ્કોહોલ કે જો હું આ બીકરની અંદર ગ્લુકોઝ અને આલ્કોહોલ ને નાખીશ અને કળ ચાલુ કરીશ તો તેમાં કોઈ પણ જાતના આવા આયનો જ નહીં હોય આયનો નહીં હોય તો જે બલ્બ છે એને કોઈ પણ જાતનો આયન નહીં મળે તે પ્રકાશિત થશે નહીં એટલે ગ્લુકોઝ અને આલ્કોહોલ થી બલ્બ પ્રકાશિત થશે નહીં બરાબર આ થઈ ગયા આ ઉપરાંત બીજા કેટલાક એસિડ લો કે એસિડિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ તો એમાંથી કહ્યું તો કે એસિટેટ આયન એટલે સી એચ થ્રી સી ડબલ ઓ આયન અને આ ઉપરાંત બીજો એચ પ્લસ આયન મુક્ત થશે આ ઉપરાંત નાઇટ્રિક એસિડ લો કે એચ એન ઓ થ્રી તો એમાંથી આમાં નાખવા નાઇટ્રિક એસિડ તો એમાંથી કે એચ પ્લસ આયન અને એનઓ થ્રી માઇનસ આયન મુક્ત થશે એટલે તમે એસિડ જ્યારે આની અંદર વિવિધ નાખો છો ત્યારે શું થાય છે તો તેમાંથી આયન એટલે કે ઉદાહરણ તરીકે એચસીએલ નાખ્યું ત્યારે હાઇડ્રોજન આયન અને અહીંયા ક્લોરાઇડ બરાબર ઈ આયન મુક્ત થાય છે તમે એક વસ્તુ જુઓ કે મિત્રો કે જ્યારે હું એસિડ નાખું છું અલગ અલગ ત્યારે તેમાંથી એક આયન બધામાં સમાન મુક્ત થાય છે એસિડ નાખું છું ત્યારે જો એચ પ્લસ એચસીએલમાં એચ2એચ ફોરમાં એચ પ્લસ CH3 CO એસિટિક એસિડ વાળામાં H+ નાઇટ્રિક એસિડમાં H+ બરાબર કે એક આયન સમાન મુક્ત થયો એ કયો છે H+ આયન એટલે આના પરથી કહી શકાય કે જ્યારે પણ એસિડ હું કોને કહી શકું તો કે એસિડ છે તો એની અંદર થી કયો આયન તો કે H+ આયન એટલે કે H+ એટલે કે ધન આયન છે એ મુક્ત થાય છે આ ઉપરાંત તમે જો બીજા અલગ અલગ એસિડમાં જે બીજો આયનો મુક્ત થાય છે એ જુઓ કે બધામાં અલગ અલગ હશે પહેલામાં હાઇડ્રોક્લોરિક એસિડમાં ક્લોરાઇડ આયન સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફેટ આયન આ ઉપરાંત કે આ જે એસિટિક એસિડ છે તેમાં એસિટેટ આયન આ ઉપરાંત નાઇટ્રિક એસિડ છે એમાં નાઇટ્રેટ આયન આમ અલગ અલગ ઋણ જે વીજભાર એટલે અલગ અલગ ઋણ જે આયનો છે મુક્ત થાય છે પરંતુ એક આયન એટલે કે એચ પ્લસ હાઇડ્રોજન આયન સમાન મુક્ત થાય છે શું નાખીએ ત્યારે એસિડ નાખીએ ત્યારે હા હવે વાત કરીએ બેઝની બરાબર કે આપણે હવે નાખીએ કે બેઝ કે આ દ્રાવણમાં એસિડની જગ્યાએ બેઝ નાખીએ ત્યારે શું થશે તો જોઈએ કે સૌથી પહેલા નાખું છું NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો ત્યારે શું થશે તો કે બે આયન મુક્ત થશે Na પ્લસ અને OH માઇનસ આયન તો મુક્ત થયા આયન મુક્ત થશે એટલે કે કળ ચાલુ કરીશ આ આયન મુક્ત થશે એટલે બલ્બ તો શું થશે પ્રકાશિત થશે એટલે આયન મુક્ત થશે અને લખું કે બલ્બ પ્રકાશિત થશે બરાબર આ ઉપરાંત બીજો કોઈ બેઝ લઉં ઉદાહરણ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ એટલે કે હાઇડ્રોક્સાઇડ ઓ એચ તો એમાં જ્યારે કળ ચાલુ કરીશ એટલે બે આયનો કે પ્લસ અને ઓ એચ માઇનસ મુક્ત થશે આ ઉપરાંત બીજો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઉં ચાલો સી એ ઓ એચ ટ્વાઇસ તો એમાંથી પણ સી એ પ્લસ અને ઓ એચ માઇનસ આયન મુક્ત થશે બરાબર મિત્રો અહીંયા બે છે એટલે બે ઓ એચ આયન મુક્ત થશે તો તમે જ્યારે એસિડની જગ્યાએ બેઝ દાખલ કરો છો ત્યારે શું થાય જો કે અહીંયા ધન આયન તરીકે સોડિયમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં પોટેશિયમ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમાં કેલ્શિયમ આયન મુક્ત થાય છે એટલે કે ધન આયન તરીકે અલગ અલગ આયનો મુક્ત થાય છે પરંતુ ઋણ આયન તરીકે તમે જુઓ કોઈ પણ બેઝ હોય તેમાં જો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં OH એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન અહીંયા પણ હાઇડ્રોક્સાઇડ આયન અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં પણ હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત થાય છે એટલે આના પરથી તમે કહી શકો કે કોઈ પણ બેઝ છે તો એની અંદર સમાનતા શું હશે તો કે તેની અંદર સમાનતા છે કે તેની અંદર હાઇડ્રોક્સાઇડ આયન હશે OH માઇનસ આયન અને જો એસિડ હશે તો તેની અંદર કયું આયન હશે H+ એટલે કે હાઇડ્રોજન આયન હશે
તો આના પરથી કહી શકાય કે એસિડ અને બેઝમાં શું સમાનતા હશે? ખબર પડી મિત્રો, એસિડ તો ધન, બેઝ તો ઋણ, એટલે કે હાઇડ્રોજન એસિડ અને બેઝ છે તો એની અંદર હાઇડ્રોક્સાઇડ આવે. તો આ થઈ ગયું એસિડ અને બેઝમાં શું સમાનતા હોય છે એનો આખે આખો સવાલનો જવાબ. તો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો તમારા મિત્રોને, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવો, જેથી કરીને મારા બધા જ જે રેગ્યુલર વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચે. તો જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. મોજ કરો બાબા.